ગણિતના દરેક ધોરણના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ નોટિફિકેશનને ઓન કરો જેથી નવા વિડીયોની અપડેટ તમને મળતી રહે. ધોરણ 7 પ્રકરણ 11 વિશે જોઈએ તો અહીંયા તમે જોઈ શકો છો કે દિવાસળી છે એના દ્વારા વિવિધ પેટર્ન બનાવવાની છે. તો એલ આકારમાં 2 દિવાસળી જોઈ છે, એવી રીતે 4માં કેટલી જોઈ, તો અહીંયા તમે ક્રમશઃ લખતા જાઓ તો દરેકને 2-2 વડે ઉમેરતા જવાના, એટલે કે 2નો ઘડિયો 2, 4, 6, 8, 10. ત્યાર પછી આગળ જઈએ તો ચલ, બરાબર. તો કોઈ પણ સંખ્યા છે તો ચલ એટલે કે વારંવાર એનું મૂલ્ય બદલ્યા રાખતું હોય, 1 હોય, 2 હોય, 3 હોય, 4 હોય કે જુદું જુદું, બરાબર. અહીંયા એન એ ચલનું શું છે, એક ઉદાહરણ છે, બરાબર. અને એની કિંમત કોઈ પણ હોઈ શકે, 1, 2, 3, બરાબર, જરૂરી મુજબ. અહીંયા જો 1 પેનની કિંમત 5 રૂપિયા અને 6 પેનની ખરીદવા કેટલા રૂપિયા જોઈએ, તો 1 પેનની કિંમત અહીંયા 5 રૂપિયા આપી દીધી છે તમને, બરાબર. 1 પેનની કિંમત 5 રૂપિયા આપી દીધી છે, તો 2ની કેટલી થાય, 10. તો એનું સૂત્ર થાય કે 1 પેનની એમ કિંમત, તો 5 પેનની 5 એમ કિંમત થશે, બરાબર. તો આપણે હવે આગળ જોઈએ તો જાતે ગણીએ છીએ વિદ્યાર્થી મિત્રો, તેમાં જોઈ શકો છો કે એફ પેટર્ન એફ રચવા માટે કેટલા જરૂર પડે, તો 4 એન. ચોરસ પેટર્ન માટે 4 એન, કારણ કે ચોરસ છે તો એમાં આવી રીતે ચોરસમાં 4 દિવાસળીની જરૂર પડે છે. એવી રીતે યુ રચવા માટે 3 દિવાસળી જોશે, આ 1 દિવાસળી, આ 2 દિવાસળી, 3 દિવાસળી, એટલે 3 એન. વીમાં 2 દિવાસળી જોશે, એટલે 2 એન. અહીંયા પેટર્ન આપી છે એમાં 7 એન, 7 દિવાસળીની જરૂર પડશે. અહીંયા આર આપ્યો છે એમાં 6ની જરૂર પડે છે, એટલે 6 એન લખવાના છે તમારે. હવે ત્યાર પછી દાખલો પણ છે, મગનભાઈએ છગનનો નાનો ભાઈ છે, મગનભાઈ છગનનો નાનો ભાઈ છે, તો મોટું કોણ થયું, છગનભાઈ મોટા થયા, બરાબર. તો મગન અને છગન કરતાં કેટલા વર્ષ નાનો છે, 6 વર્ષ નાનો, એટલે શું થશે, બાદબાકી. નાનો હોય એટલે બાદબાકી. દાખલા તરીકે મોટો હોત તો શું થાય, સરવાળો, અને નાનો હોય એટલે એના કરતાં ઓછો હોય એટલે શું કરવાની, બાદબાકી. તો છગનની ઉંમર 1 વર્ષ હોય તો મગનની ઉંમર 1 - 6, શા માટે 6 વર્ષ કેવો છે, નાનો. તો આવી રીતે તમારું સમીકરણ બને છે. ત્યાર પછીનો પ્રશ્ન છે ત્રીજો દાખલો, તો એમાં તમે જોઈ શકો છો પંકજભાઈ એક ખેતરમાં 9 હારમાં છોડ વાવ્યા, બરાબર. હવે 1 હારમાં 100 છોડ છે, બરાબર, કુલ 9 હાર કરી, 1 હારમાં 100 છોડ છે, અને જો 11 એવા છોડવા રોપ્યા હોય તો કેટલા થશે, તો કે 9 હારમાં 100 છોડવા રોપ્યા, તેથી છોડવાની સંખ્યા શું થશે, 9x. હવે 1 હારમાં 11 છોડવા છે, તો 9 × 11 કરો છોકરાઓ, તો 9 × 11 કરો એટલે શું આવી જશે, આપણો જવાબ 99 આવી જશે. ત્યાર પછી આપણે આગળ જઈએ તો એક ડ્રોન છે, એક ડ્રોન 1 મિનિટમાં 1 કિલોમીટર ઉડે છે, તો 8 મિનિટમાં ઉડે તો કેટલું અંતર આવરી, એ સૂત્ર બનાવવાનું છે, બરાબર. સૂત્ર બનાવવાનું છે તો 1 એન, જ્યાં એન 1 બરાબર મિનિટ છે અને એન બરાબર કાપેલું અંતર, તો 8 મિનિટમાં કેટલું થાય, 8 એન, બરાબર. એ આવી રીતે તમે સૂત્ર બનાવી શકો છો. ત્યાર પછી આપણે જોઈએ તો 5મો દાખલો છે, એક બોક્સમાં 10 પેન્સિલ છે, દરેક વિદ્યાર્થીને એક બોક્સ આપવાનું છે, કેટલી આપવાની છે ખબર નથી, તો કેટલી પેન્સિલની જરૂર પડશે, વિદ્યાર્થી કેટલા છે ખબર નથી, આપણે એન વાપરવાનો કીધો છે. તો વિદ્યાર્થીની સંખ્યા એન હોય તો વિદ્યાર્થીને કેટલી, તો કે 10 × n પેન્સિલ આપવાની છે, તો કેટલા બોક્સ જોશે, 10 એન જોશે. ત્યાર પછી જોઈએ, એક પેટીમાં 12 નારંગી છે, બરાબર. એક પેટીમાં કેટલા નારંગી છે, 12 નારંગ. તો કુલ સંખ્યા અને પેટીઓની સંખ્યા કેવી રીતે સંકેતમાં લખાય, તો એમ લેવાનું કીધો છે, બરાબર. તો 12 × m આ સંકેત વડે તમે દર્શાવી શકો છો. ત્યાર પછી જોઈએ તો જુદી જુદી અભિવ્યક્તિ કહેવાની છે, બરાબર. અહીંયા જોઈ શકો છો x છે એમાં 4 ઉમેરતા, 5 છે એમાંથી y બાદ કરતા, બરાબર. x અને y છે એને ચલ કહેવામાં આવે છે. તો અહીંયા જાતે ગણીએ છીએ એની અભિવ્યક્તિ છે જે અહીંયા મેં લખેલી છે, તો જાતે ગણીએ પેજ નંબર 16ની અભિવ્યક્તિ છે જે અહીંયા લખેલી છે. m + 8 તો m માં 8 ઉમેરતા, x - 25 તો x માંથી 25 બાદ કરતા, અથવા અમુક સંખ્યામાંથી 25 બાદ કરતા અમુક સંખ્યા એટલે ચલ, બરાબર. 10y તો y ના 10 ગણા, 25 ના છેદમાં z તો z નો 25મો ભાગ, અથવા 25ને z વડે ભાગતા, 2n + 1 તો n ના 2 ગણામાં 11 ઉમેરતા, x ના છેદમાં 2 + 4 તો x ને 2 વડે ભાગી 4 ઉમેરતા. 7મું છે y ના છેદમાં 3 - 9 તો y ને 3 વડે ભાગી 9 ઉમેરતા. 8મો દાખલો છે 4y + 3 તો y ના 4 ગણામાં 3 ઉમેરવાના છે. 9મો 5n - 3 તો n ના 5 ગણામાં 3 બાદ કરતા.
આઠ ઓછા ઝેડના છેદમાં ત્રણ, તો ઝેડને ત્રણ વડે ભાગી મળતું જે પરિણામ છે એમાં આઠ બાદ કરવાના છે. ત્યાર પછી બીજો દાખલો છે, એ અભિવ્યક્તિમાંથી આપણે સમીકરણ બનાવવાનું છે. તો પીમાં સાત ઉમેરતા તો આપણે શું લખી શકશું, પી વત્તા સાત. વાયમાંથી નવ બાદ કરતા તો વાય ઓછા નવ. ત્યાર પછી જોઈએ તો ઝેડને છ વડે ગુણતા એટલે છ ઝેડ, અથવા તમે આમ પણ લખી શકો છ ગુણ્યા ઝેડ, પરંતુ એનો જવાબ શું થશે, સિક્સ ઝેડ થઈ જશે. બરાબર, એનનો દસ વડે ભાગાકાર કરતા તો એનના છેદમાં દસ. એક્સનો પાંચ વડે ગુણાકાર કરી મળેલા પરિણામમાં બે ઉમેરતા એટલે પાંચ એક્સ વત્તા બે મળશે. ત્યાર પછી જોઈએ એમનો બે વડે ભાગાકાર કરી મળેલ પરિણામમાંથી ત્રણ બાદ કરતા તો એમને બે વડે ગુણાકાર કરી લીધો, એમાંથી ત્રણ બાદ કર્યા. હવે જો સાતમો દાખલો છે, સાતનો ચાર વડે ભાગાકાર, સોરી ઝેડનો ચાર વડે ભાગાકાર એટલે ઝેડ ભાગ્યા ચાર ઓછા સાત કરો, અને જે બરાબર અને એમાંથી સાત બાદ કરવાના છે. ઝેડને ચાર વડે ભાગી અને સાત બાદ કરવાના છે. વાયનો ત્રણ વડે ગુણાકાર એટલે ત્રણ વાય થશે, અને એમાં અગિયાર ઉમેરવાના એટલે વત્તા અગિયાર. ત્યાર પછી એક્સને ઓછા આઠ વડે ગુણતા તો ઓછા આઠ એક્સ આવશે. વાયને ઓછા સાત વડે ગુણતા તો ઓછા સાત આવશે, કારણ કે ગુણાકારમાં ઓછે ઓછે વધતે ઓછા થશે અને ઓછે ઓછે વધતા થશે. બરાબર, ત્યાર પછી તમારે જોવાનું છે જાતે ગણીએ. બરાબર, તો એક લંબચોરસ વર્ખંડની લંબાઈ અને પહોળાઈ બે ગણી હોય તો આવી રીતે તમે એનું સમીકરણ બનાવી શકો છો, અભિવ્યક્તિ એટલે સમીકરણ આવી રીતે લખી શકો છો. ત્યાર પછી છે મનોજ સત્તરમાં પગથિયે હોય અને હિતેશ કેટલામાં પગથિયે હોય, છઠ્ઠા પગથિયે. બરાબર છે, તો કુલ પગથિયા કેટલા હશે, એસ અહીંયા આપેલા છે. બરાબર, ત્યાર પછી આઠ વર્ષ પછી તેની ઉંમર કેટલી હશે, તો હેતલની ઉંમર અત્યારે એક વર્ષ હોય તો આઠ વર્ષ પછી એટલે આઠ વર્ષ પછી એટલે તમે મોટા જ થવાના, એટલે જે ઉંમર અત્યારે પાંચ વર્ષ હોય તો આઠ વર્ષ પછી તમારી ઉંમર કેટલી વર્ષ થઈ, તેર વર્ષ. અત્યારે તમે દસ વર્ષના છો તો આઠ વર્ષ પછી તમારી ઉંમર કેટલા વર્ષની થવાની, અઢાર વર્ષની થવાની છે. બરાબર, બે વર્ષ પહેલાં એટલે તમે કેવા છો, નાના એટલે બાદબાકી સ્વરૂપે લખવાનું છે. બરાબર, તો અહીંયા હેતલની ઉંમર છે એ આપણે લખવાની હતી. બરાબર, તો તમે જોઈ શકો છો કે હેતલની ઉંમર એક વર્ષ હોય તો આઠ વર્ષ પછી એટલે એક વત્તા આઠ, અને આઠ બે વર્ષ પહેલાં એટલે એક ઓછા બે. હવે અહીંયા હેતલના દાદાની ઉંમર હેતલના ઉંમરના ત્રણ ગણા, તો હેતલની ઉંમર એક છે તો એના ત્રણ ગણા થી પાંચ વધુ છે એટલે એમાં પાંચ ઉમેરી દીધા. બરાબર, તો એ સમીકરણ આપણે દર્શાવ્યું છે. હવે દાદા કરતાં દાદી ત્રણ વર્ષ નાના છે, દાદાની ઉંમર શું થઈ ગઈ, ત્રણ એક્સ વત્તા પાંચ, એમાં ત્રણ વર્ષ નાના એટલે ઓછા ત્રણ કરો એટલે દાદાની ઉંમર થશે ત્રણ એક્સ વત્તા બે. ત્યાર પછી અહીંયા રમેશ પાસે એક્સ લખોટી છે, તો સુરેશ પાસે એક્સ વત્તા આઠ લખોટી છે, તો આપણે દરેક વસ્તુ છે એની ગણવાની છે. પેન્સિલ વાય કરતાં વાય રૂપિયા છે, જ્યારે કંપાસ બોક્સની કિંમત છ વાય છે. તો બરાબર, આ આપણે લખવું હોય તો શું લખશો, પેન્સિલ કરતાં કંપાસ બોક્સની કિંમત છ ગણી છે. બરાબર, આવી રીતે તમે લખી શકો છો. ધોરણ છમાં પી વિદ્યાર્થીઓ છે, શાળામાં કુલ સાત પી વિદ્યાર્થી છે, તો ધોરણ છ કરતાં શાળામાં સાત ગણા વિદ્યાર્થી છે. બરાબર, સાત પી એટલે સાત ગણા. તો આવી રીતે તમે દરેક વસ્તુના અભિવ્યક્તિ પ્રમાણે એનું લખાણ લખી શકો છો. બરાબર, તો એને સામાન્ય ભાષામાં લખી શકો છો. ત્યાર પછી છે સમીકરણ બનાવવાનું છે, તો સમીકરણ બનાવવા એન બરાબર એક લઈ એન બરાબર બે લઈને સમીકરણ બનાવવાનું છે, અને આપણે એ સમીકરણનો શું લેવાનું છે, ઉકેલ મેળવવાનો છે. તો એ જાતે ગણીએ તો એમાં તમે જોઈ શકો છો કે ચલ કયો છે એ કહેવાનો છે. તો અહીંયા ચલ એક્સ છે, તો અહીંયા ચલ કોણ છે, ઝેડ. અહીંયા ચલ કોણ છે, એમ. અહીંયા ચલ કોણ છે, એન. અહીંયા કોણ છે, એલ. અહીંયા કોણ છે, ટી. એ આઠમામાં કોણ છે, બી. નવમાં કોણ છે, સી ચલ છે. દસમાં કોણ છે, પી ચલ છે. તો જુદા જુદા ચલના નામ તમારે લખવાના છે. ત્યાર પછી આપણે જુઓ તો કૌંસમાં આપેલી કિંમતોથી કઈ કિંમત આપેલ સમીકરણનો ઉકેલ છે તે શોધવાની છે. બરાબર છે, તો એ કિંમત આપણે શોધવાની છે. તો એના માટે આપણે સૌ પ્રથમ શું કરશું વિદ્યાર્થી મિત્રો, તો એક વત્તા આઠ તમે જાણો છો, એક વત્તા અઢાર બરાબર વીસ હું અહીંયા લખું છું. તમે જાણો છો કે ચલવાળા એક બાજુ ને અચલવાળા એક બાજુ એટલે એક્સ બરાબર વીસ. આ વત્તા અઢાર છે બરાબરની ઓલી બાજુ જાય એટલે કેવા અઢાર થઈ જશે, ઓછા અઢાર. તેથી વીસમાંથી અઢાર જાય તો કેટલા રહેશે, એક્સ બરાબર બે, જે અહીંયા આપણે કિંમત આપેલી છે. બરાબર, તો એવી જ રીતે બાળકો અહીંયા તમારે ઓછા પંદર છે એ બરાબરની આ બાજુ જશે એટલે કેવા પંદર થઈ જશે, વત્તા પંદર. બરાબર, એટલે ત્રીસમાં વત્તા પંદર નાખો એટલે જવાબ શું આવશે, પિસ્તાલીસ. એવી જ રીતે અહીંયા તમે જુઓ તો આ બંને વચ્ચે કયો સ્વરૂપ છે, ગુણાકાર. ગુણાકાર હોય બરાબરની ઓલી બાજુ જાય એટલે ક્યાં સ્વરૂપે થશે, ભાગાકાર. એટલે ટુ એમ બરાબર સોળ, તો એમ બરાબર સોળ ભાગ્યા બે, તેથી શું જવાબ આવશે આપણો, આઠ.
અહીંયા શું આવશે? ભાગાકાર સ્વરૂપ છે તો ઓલી બાજુ જાય એટલે ક્યાં સ્વરૂપે થઈ જશે? ગુણાકાર સ્વરૂપે થઈ જશે. ક્યાં સ્વરૂપે થઈ જશે? ગુણાકાર. તો એનના છેદમાં ત્રણ બરાબર ચાર, તો આ બંને ગુણાકાર, તો એન બરાબર કેટલા થશે? ચાર તેરી ચાર ગુણ્યા ત્રણ બરાબર બાર. શું જવાબ આવશે? બાર, જે અહીંયા મેં લખેલો છે. ત્યાર પછી ટુ પી વત્તા એક બરાબર અગિયાર. હવે એક છે બરાબરની ઓલી બાજુ જાય એટલે કેવા થઈ જશે છોકરાઓ? ઓછા. એટલે અગિયારમાંથી સૌ પ્રથમ દસ બાદ કરો, બરાબર ટુ પી વત્તા એક બરાબર અગિયાર. આ સમીકરણ આ રીતે સોલ્વ કરીએ, ગો ટુ પી બરાબર અગિયાર ઓછા એક, એટલે ટુ પી બરાબર દસ. હવે દસને બે વડે એટલે પી બરાબર દસના છેદમાં બે બરાબર શું જવાબ આવશે? પાંચ જવાબ આવે છે, જે મેં અહીંયા લખેલો છે. ત્યાર પછી ચલની કિંમત સમીકરણ સંતોષાય છે કે નહીં? સમીકરણની કિંમત ક્યારે સંતોષાય? જ્યારે બંનેમાં ચલની કિંમત સરખી થઈ જાય. તો જો અહીંયા એક અહીંયા અઢાર છે બરાબરની આ બાજુ, આઠ છે બરાબરની આ બાજુ આવે એટલે કેવા આઠ થઈ જશે? ઓછા આઠ. એટલે અઢારમાંથી આઠ જાય તો દસ બરાબર, તો એક્સ બરાબર દસ, તો સમીકરણ શું થાય છે? સંતોષાય છે. જો ના થતું હોય તો અહીંયા જો ઓછા નવ છે બરાબરની આ બાજુ આવે એટલે કેવા નવ થાય? વધતા નવ. એટલે ઓગણત્રીસમાં નવ ઉમેરો તો કેટલો જવાબ આવશે? આડત્રીસ. પરંતુ અહીંયા કેટલો આપ્યો છે? અઠ્યાવીસ. એટલે સમીકરણ સંતોષાતું નથી. તો એવી રીતે તમારે આ દરેક સમીકરણ લખવાના છે બરાબર. ત્યાર પછી ચોથું કોષ્ટક છે, તો એમાં એક્સ વત્તા પાંચ બરાબર ચૌદના ઉકેલ માટે તમારે લખવાનું છે. એટલે એક્સ બરાબર એક લઈએ તો આમાં દરેકમાં એક એક ઉમેરતો જવાનું અને ક્રમશઃ હાલવાનું છે બરાબર. તો એક્સ વત્તા પાંચ બરાબર ચૌદ માટે શું થાય છે બરાબર? તો ચૌદ માટે શું થાય છે? તો કે અહીંયા તમને નવ દેખાય છે બરાબર. વિદ્યાર્થી મિત્રો, જો વિડીયો તમને ગમતો હોય અને ઉપયોગી લાગ્યો હોય તો લાઇક કરવાનું ભૂલતા નહીં, અને ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને ગણિતના તમને નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે.